આપણે ચેપ્ટર નંબર 12 માં છેલ્લો એક મુદ્દો ચર્ચવાનો છે એ આપણે અહીં ચર્ચા કરી કે વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી સમજો વ્યવસ્થિત મુદ્દો કે વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી જરૂરી વસ્તુની કિંમત શોધવાની રીતને શું કહેવાય તો કે એકમ પદ્ધતિ કહે છે રિપીટ કરીએ આપણે ફરીથી નવો મુદ્દો છે એટલા માટે કે વધારે વસ્તુની કિંમત પરથી એક વસ્તુની કિંમત શોધ્યા પછી જરૂરી વસ્તુઓની કિંમત શોધવાની રીતને શું કહેવાય એકમ પદ્ધતિ કહે છે બરાબર આ તમને જે સર આમાં કે ખબર ન પડી દાખલો સમજો બરાબર આપણે દાખલા સમજો ધારો કે તમારી પાસે બે પેન છે એની કિંમત છે 4 કેટલી છે 4 બરાબર આ તમને એમ કીધું કે તમે એવી તમારી પાસે 15 પેન હોય 15 તો એની કિંમત કેટલી થાય તો તમારે શું કરવાનું જે વસ્તુ આઈપી છે ને એમાંથી એકની વસ્તુ પહેલા ગોતવાની કે પેન છે તો એક પેનની કિંમત ગોતવાની બે પેનની 4 રૂપિયા હોય તો એક પેનની કિંમત કેટલી થાય ચોકડી ગુણાકાર કરો તો એક ગુણાકારમાં કેટલા થાય 4 છેદમાં 2 એટલે શું આવ્યું 2 રૂપિયા પણ આ કોનું આવ્યું તો કે એક પેન તમને પૂછ્યું છે શું 15 પેન તો ફરીથી આ માટે લખવાનું કે એક પેનની કિંમત કેટલી છે તો કે 2 તો 15 પેનની કિંમત કેટલી ફરીથી ચોકડી ગુણાકાર 15 ગુણાકારમાં 2 છેદમાં 1 એટલે કે 30 રૂપિયા તમારે જવાબ થયો એટલે આપેલી કિંમત હોય એમાંથી એક વસ્તુની કિંમત મેળવવાની અને પછી જરૂરી વસ્તુની કિંમત શોધી લ્યો એને શું કહેવાય એકમ પદ્ધતિ કહે છે હવે આપણે શબ્દો આધારે કારણે એકમ પદ્ધતિના દાખલા લઈને તમને વ્યવસ્થિત સમજાવી દઈએ હવે જો એક દાખલો આપણે પાઠ્યપુસ્તકમાં લઈએ કે 7 મીટર કાપડની કિંમત 294 રૂપિયા છે તો 5 મીટર કાપડની કિંમત કેટલી હશે બરાબર હવે આમાં આપણે શું થાય તો કે પહેલી આપણે રીત કઈ છે નિયમ મુજબ અહીંયા બે રીત છે બે હું તમને શીખવું પહેલા આપણે નિયમ મુજબ કે ભાઈ 1 મીટરનું પહેલા મીટર છે ને એટલે આપણે 1 ની કિંમત પહેલા શોધી લઈએ 7 મીટરની 294 તો 1 મીટરની કેટલી અને ઈ આવે એને ગુણાકારમાં આપણે 5 મીટર કરી દઈએ એટલે આપણને જવાબ મળી જાય તો પહેલા આપણે ઈ લીધ કરીએ શું છે તો જો 7 મીટર કાપડની કિંમત કેટલી છે તો કે 294 રૂપિયા તો આપણે 1 મીટર ગોતું છે ને તો 1 મીટર કાપડની કિંમત ગોતું તેથી 1 ગુણાકારમાં 294 છેદમાં 7 ચોકડી ગુણાકાર તો કેટલા થાય તો 294 છેદમાં 7 294 ને 7 વડે ભાગાકાર કરો એટલે જવાબ આવે 42 તો ઈ શું થયું 1 મીટર કાપડની કિંમત કેટલી થઈ તો કે 42 બરાબર હવે તમને શું પૂછ્યું છે 5 મીટર કાપડની કિંમત કેટલી ફરી જાતે લખો કે 1 મીટર કાપડની કિંમત બરાબર કેટલી આપણે કહી હતી તો કે 42 રૂપિયા તો કેટલા છે તો કે 5 મીટર 5 મીટર કાપડની કિંમત કેટલી તેથી શું કરાય તો કે 5 ગુણાકાર 42 છેદમાં 1 એટલે કેટલા થયા તો કે 210 રૂપિયા 5 મીટર કાપડની કિંમત આપણને મળી કહેવાય બરાબર આ સમજાણું તમને પહેલા 1 મીટરની આપણે કોઈ દી કાપડની કિંમત અને પછી એના ઉપરથી આપણે 5 મીટર કાપડની કિંમત કોઈ દી આ આપણો જેના નિયમ લખો તો ઈ મુજબ છે કે એક આપણે એની કિંમત લઈ અને પછી આપણે જે વસ્તુ કીધી હતી એની કિંમત કોઈ દી હવે આના દાખલો છે ને તમે બીજી રીતે કરી લો જો કઈ રીતના થાય આ દાખલો જોઈ કે આપણને શું આવ્યું છે 7 મીટર કાપડની કિંમત આપણે લખીએ 7 મીટર કાપડની કિંમત કેટલી આવી છે તો કે 294 રૂપિયા
બરાબર તો કેટલું પૂછ્યું છે 5 મીટર કાપડની કિંમત બે સીધું ચોકડી પર તો શું કરીએ 5 ગુણાકારમાં 294 અને છેદમાં 7 આને આપણે ભાગાકાર કરીએ તો અહીં શું આવે 42 પંચા કેટલા આવે 210 રૂપિયા ઓલી કિંમત જેટલી જ આવેગી 210 રૂપિયા બરાબર જો આ રીતે તમને ખબર તો આમ ને તો પછી શેરી રીત અને નિયમ મુજબ છે કે એક ની વસ્તુની કિંમત તમે મેળવી લો અને પછી એના ઉપરથી જોઈતી સંખ્યાની કિંમત તમે ગુણાકાર કરીને આસાનીથી મેળવી શકો હવે આની પછીનો આપણે દાખલો એક અલગ ટાઈપનો લઈએ એટલે તમને વધારે ભાવો થઈ જાય હવે જો એક સવાલ આવો છે કે 5 કિલોગ્રામ ઘઉંની કિંમત 30 રૂપિયા અને 50 પૈસા છે તો તમને બે સવાલ પૂછાય કે એમાં શું પૂછ્યું તો કે 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થશે અને બીજું શું પૂછ્યું કે 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે આ બે વસ્તુ તમારે કહેવાની છે બરાબર કે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી અને 61 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ઘઉં મળશે બે સવાલ છે તો પહેલા તો આપણે શું કરવું પડે તો કે એકમ વસ્તુની કિંમત મેળવવી પડે આ વસ્તુ કઈ છે ઘઉં બરાબર તો 5 કિગ્રાનો ભાવ આપ્યો છે તો 1 કિલોગ્રામનો ભાવ આપણે પહેલા કાઢવો પડે બરાબર તો આપણે લખી કે 5 કિગ્રા ઘઉંની કિંમત બરાબર કેટલી આવી છે તો કે રૂપિયા 30 રૂપિયા ને 50 પૈસા તો આપણે એક ભાવ કાઢવો પડશે ને તો 1 કિગ્રા ઘઉંની કિંમત કેટલી ચોકડી ગુણાકાર 1 ગુણાકારમાં 30.50 ને છેદમાં 5 બરાબર તો કેટલા થઈ જશે તો કે આને આપણે ગુણાકાર કરીએ તો 6.10 રૂપિયા આપણને નો જવાબ મળશે પણ ઈ શું આવ્યું 6.10 રૂપિયા 1 કિલોગ્રામ ઘઉંની કિંમત આવી ગઈ આપણી પાસે આપણી પાસે શું આવી કિંમત 1 કિલોગ્રામ ઘઉં બરાબર હવે આ વસ્તુને હું અહીં સાઈડમાં લખું છું કારણ કે અહીંયા આપણે મીટા ઉપર છે એટલે આપણને અહીંયા મળી 1 કિલોગ્રામ ઘઉંની આપણે કિંમત મળી 6 રૂપિયા ને 10 પૈસા આવી ગયું આ હવે આપણને 1 કિલોગ્રામનું મળી ગયું છે આપણને હવે આપણે શું કરવાનું છે તો કે એ માં શું કહે છે 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી તો અહીં આપણે લખી કે 1 કિગ્રા ઘઉંની કિંમત કેટલી છે આપણ મેળી તો કે 6 રૂપિયા ને 10 પૈસા તો કેટલા છે તો કે 8 8 કિગ્રા ઘઉંની કિંમત કેટલી બરાબર ચોકડી ગુણાકાર તો અહીંયા હું લખું છું તમને વ્યવસ્થિત દેખાય તો કે 8 ગુણાકારમાં 6 રૂપિયા ને 10 પૈસા છેદમાં 1 હવે આનો તમારો ગુણાકાર હવે તમને ખબર છે કે દશાંશમાં આપણે જ્યારે ગુણાકાર કરીએ અને એમાં એક સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય ને એકમાં ન હોય તો આપણે કેવી રીતના કરીએ તો કે પહેલા દશાંશ ચિહ્ન કાઢી નાખીએ આપણે કાઢીને એ સૌથી છેલ્લે આપણે જ્યારે જવાબ આવશે ત્યારે એ લગાડી દઈએ તો કે 6.10 છે એમાં દશાંશ ચિહ્ન કાઢી નાખું તો શું થઈ જાય તો કે ખાલી આ થઈ જાય આપણને 610 અહીંયા હું ખાલી કાઢી નાખું છું ગુણાકાર અને ગુણાકારમાં 8 0 8 અને 48 તો મારો શું જવાબ આવ્યો તો કે 4 8 8 0 પણ 6 પછી કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા રકમ છે તો કે 2 એટલે કે ડાબી બાજુથી તમે જમણીથી ડાબી આવો એટલે 2 અંક પછી દશાંશ ચિહ્ન છે તો કે 1 અને 2 અને અહીંયા મેં મૂકી દીધો દશાંશ ચિહ્ન તો મારો શું ભાવ થઈ ગયો 8 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થઈ તો કે 48 રૂપિયા અને 80 પૈસા થઈ એ કોની કિંમત થઈ 8 કિલોગ્રામ હજી બી પૂછ્યું છે શું છે 61 માં કેટલા કિલોગ્રામ ઘઉં આવશે અત્યાર સુધી તમને ભાવ પૂછ્યા કેટલા રૂપિયા હવે તમને કિલોગ્રામ પૂછે છે તો એને આપણે કેવી રીતના લખીએ જો તો રૂપિયાને પહેલા લખી નાખવા કે 6 રૂપિયા અને 10 છે આમાં એમાં મળતા ઘઉં કેટલા મળે છે તો કે 1 કેજી એટલે 1 કિલોગ્રામ તો 61 રૂપિયામાં મળતા ઘઉં કેટલા
चौकड़ी गुणाकार करो કેટલા થાય તો 61 ગુણાકાર માં 1 છેદ માં 6.10 હવે અહીંયા મારે તો હાવ અને દશાંશ કાઢી જ નાખવું હોય તો શું કરવું પડે ઉપર મારે એટલા 0 મૂકવા પડે એટલે કે 0 0 શું કામ બે વાર 0 મૂકા કારણ કે દશાંશ પછી બે રકમ છે એટલે બરાબર તો અહીંયા હું કાઢી લેવા હવે શું થઈ ગયું 61 ઉપર શું થઈ જાય 61 અને આ બે 0 અહીંયા મળી જાય અને નીચે શું થઈ ગયું 610 આ બે 0 વજા ગયા 61 એકો 61 એટલે શું થઈ ગયું 10 પણ 10 શું 10 કિગ્રા ઘઉં કેટલામાં તો કે 61 રૂપિયામાં 10 કિલોગ્રામ ઘઉં મળે બરાબર જોયું તમે બે સવાલ એક જ સરખાતા પાણીમાં રકમ કેમ લખવી ને શબ્દવાળા દાખલામાં એ જ મહત્વનું છે બરાબર તો આ રીતના તમે આ દાખલા ગણી શકો હજી આપણે એક બે દાખલા વાર લઈએ એક પદ્ધતિ વાળે હવે જો અત્યાર સુધી તમે શું કર્યું કે એક જ વસ્તુની એક પદ્ધતિ ગોતી અને એમાં જોઈતી વસ્તુની કિંમત જોઈતી હવે આ એક સવાલ થોડો અલગ છે કે રાજુ 150 રૂપિયામાં 10 પેન ખરીદે છે અને મનીષે 7 પેન 84 રૂપિયામાં ખરીદી છે તો તમે કહી શકશો કે કોણે પેન સસ્તામાં ખરીદી તો કે બેયનું તમારે શું કરવું પડશે બેયની એકમ પદ્ધતિની કિંમત ગોતવી પડે આપણે અહીંયા આગળ લખીએ છે રાજુ બરાબર અને અહીંયા આગળ લખીએ મનીષ બરાબર હવે બેયની આપણે એક વસ્તુ માટે એક પેનની કિંમત ગોતવી પડશે કારણ કે અહીંયા તો 10 પેન આવી છે માર 7 પેન આવી છે એટલે બેયની કિંમત ફરી જશે એક એક પેનની કેવી રીતના જો આપણે શું લખીએ 10 પેનની કિંમત કેટલી છે તો કે 150 રાજુ બરાબર તો અહીંયા આપણે તો તમને બધા દઈ દે કે અહીંયા આપણે લખી નાખીએ છીએ બરાબર તો એક પેન ની કિંમત કેટલી આપણે શું ગણવાનું છે એક પેન ની કિંમત જોઈએ છે ને તો કે એક પેન ની કિંમત કેટલી ચોકડી ગુણાકાર કરીએ શું થાય 1 ગુણાકાર માં 150 છેદ માં 10 આ શૂન્ય આ શૂન્ય કટ થઈ જાય વધે શું 15 15 શું આવ્યું કે 15 રૂપિયા એટલે કે રાજુએ જે પેન લીધી ઈ એને કેટલામાં પડી એક પેન 15 રૂપિયા હવે મનીષને કેટલામાં પડી ઈ ગોતવું પડશે તો આપણે કહી શકીએ ને કે કોણે પેન સસ્તામાં લીધી હવે મનીષમાં એવું કરું શું કહ્યું છે તો કે 7 પેન ની કિંમત કેટલી છે તો કે 84 તો એક પેન ની કિંમત કેટલી તો કે 1 ગુણાકાર માં 84 છેદ માં 7 તો કે 84 ના છેદ માં 7 તો કેટલા વધે તો કે 12 12 શું આવ્યા રૂપિયા હવે મનીષ ની ખરીદી શું થઈ 12 રૂપિયા રાજુ ની ખરીદી કઈ થઈ 15 રૂપિયા તો કઈ કિંમત મોટી 15 મોટી કહેવાય ને તો સસ્તામાં ખરીદ્યું એટલે શું થયું કે ઓછી કિંમત તમારે લેવાની તો આ પેનમાંથી ઓછી કિંમત કઈ થઈ 15 કે 12 તો કે 12 તો જવાબમાં શું લખાય આમ મનીષે પેન સસ્તામાં ખરીદી જોયું આ રીતના બે ની આપણે સરખામણી કરી અને આ દાખલો આપણે કરી શકીએ ઓકે